નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હાલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ ટોપર આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો સંચાલનની સપાટીઓની યસ વન સિક્સટી ફાઈવ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે સરસ ગુડ નાઇસ 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 વેરી નાઇસ ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ સરસ મજાના લેક્ચરની ગઈકાલે આપણે વાત કરી હતી સંચાલનની ત્રણ સપાટીઓની સૌથી પહેલા આપણે જોયું કે ભાઈ સંચાલન એટલે શું એનો અર્થ શું થાય ત્યારબાદ આપણે સંચાલનના સ્વરૂપ વિશે ચર્ચા કરી એટલે કે લક્ષણ વિશે ચર્ચા કરી ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી સંચાલનનું મહત્વ યસ જેમાં જોયું હતું કે ભાઈ દરેક સારો ધ્યેય સારા ધંધાનો નફો ઓકે આજે સવા આઠે જો તમારા શેડ્યુલમાં લેક્ચર હશે તો હશે ભાઈ બતાવું ઇંગ્લિશની મને ખબર નથી એટલે હું તમને ફાઇનલ ન કહી શકું પણ તમે શેડ્યુલ જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે ઓકે હા ગઈકાલે આપણે વાત કરી હતી કે ભાઈ ત્રણસો ચોવીસ કે ભાઈ ઉચ્ચ સંચાલન સપાટીના ત્રણ નામ છે મધ્ય સંચાલન સપાટીનું એક નામ છે અને તળ સંચાલન સપાટીના ચાર નામ છે યસર નો હા

ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ તો ગઈ કાલે આપણે જોયો તો ટ્રાય એંગલ આપણે વાત કરી હતી સંચાલનની ત્રણ સપાટીઓ વિશે તો આપણે જોયું તું ભાઈ ઉચ્ચ સંચાલન સપાટી મધ્ય સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટી ચાલો ક્વિક સરસ મજાનું ફાસ્ટ રિવિઝન મારી લઈએ બાળકો ઉચ્ચ સંચાલન સપાટીએ સપાટીએ કોણ કોણ બિરાજમાન હતું તો કે ભાઈ ઉચ્ચ સંચાલન સંચાલન મંડળ ત્યારબાદ મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એમડી જીએમ એટલે કે જનરલ મેનેજર અને આપણા સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓકે સંચાલનની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી એટલે ઉચ્ચ સંચાલન સપાટી એટલે સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી પણ કહેવામાં આવે છે ઓકે ટોચની સપાટી પણ કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જોયું તો બાળકો મધ્ય સંચાલન સપાટી મધ્ય સંચાલન સપાટીએ વિવિધ શું હતા અધિકારીઓ વિવિધ શું હતા બાળકો અધિકારીઓ

ઓકે ડન બીજો બીજો વોઇસ આવતો એટલે શું કહે આમ આમ ઉડીન વોઇસ આવતો હોય કે અમુક તો છે બરોબર છે બીજો કોનો વોઇસ આવે અહીંયા જ કંઈ કોઈ બીજી આત્માહુત નથી આવતી કે એનો અલગ કે અવાજ તમને સંભળાય બરોબર ને બાળકો આમ અમુક લખે સર બીજો વોઇસ આવે છે તો આ ભણકારા નથી વાગતા ને બી એના હા ઘણા હજુ વર્ષ શરૂ થયું છે એટલે ઓકે ચાલો હા અલગ આવતો હશે એવા યસ મધ્ય સપાટી એ વિવિધ અધિકારીઓ છે ઉત્પાદન અધિકારી છે ખરીદ અધિકારી છે વેચાણ અધિકારી છે નાણા અધિકારી છે અને કર્મચારી અધિકારી છે સોરી આ બધા વિભાગ છે અને દરેક વિભાગનો એક મુખ્ય અધિકારી છે એટલા માટે મધ્ય સંચાલન સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું તળ સંચાલન સપાટી તળ સંચાલન સપાટી નિરીક્ષકોની નિરીક્ષકો સપાટી કહે છે ઓકે નિરીક્ષકોની સપાટી નિરીક્ષકો એટલે કોણ તો એક તો નિરીક્ષક પોતે પછી કોણ હતું બાળકો જોબરો અને ફોરમેન બોલા એક પણ લોકોનું કામ ઉત્પાદન કરવાનું નથી આ બધાનું કામ છે સંચાલન કરવાનું મેનેજમેન્ટ કરવાનું આ લો આ બધી સપાટી સંચાલનની સપાટી છે આ સપાટીનું કામ પૂરું થાય એટલે આપણે ગઈકાલે વાત કરી હતી કે પ્રોડક્શન ઉત્પાદનનું કામ શરૂ થાય અને ઉત્પાદનના કામમાં જે કામદારો જોડાયેલા છે એના પર નિરીક્ષક દેખરેખ રાખવી એ લોકોને જરૂર જણાય ત્યાં દોરવણી આપવી આ તમામ કામ કોણ કરે છે નિરીક્ષક જોબરો અને ફોર્મેટ

ત્રણ સપાટી એ કામદારો નથી કામદારો ત્રણ સપાટી પૂરી થાય પછી પ્રોડક્શન વિભાગમાં જ્યાં ઉત્પાદનનું કામ થાય છે છે ને ત્યાં કામદારો જોવા મળે યાદ બાળકો કારણ કે આ ત્રણ સપાટીઓ તો છે તો સંચાલનની સપાટીઓ છે આ ત્રણેય સપાટીઓ તો સંચાલનનું કામ થશે ઓકે ઉત્પાદનનું કામ તો ત્યારબાદ ફેક્ટરીમાં થવાનું છે અને ફેક્ટરીમાં કામદારો કામ કરે છે મશીન સાથે ઓકે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે વાત કરી હતી આપણે એક ચર્ચા એવી પણ કરી હતી કે ભાઈ ત્રણેય સપાટીઓની આકૃતિ જોઈ થી આકૃતિ બે ગુણ માં પૂછાય છે અને ત્રણે ત્રણ સપાટીઓના કાર્યો અલગ અલગ રીતે એક સાથે ત્રણેય સપાટીના કાર્યો નથી પૂછાતા અલગ અલગ રીતે કે ભાઈ ઉચ્ચ સંચાલન સપાટીના કાર્યો સમજાવો ત્રણ ગુણ મધ્ય સંચાલન સપાટીના કાર્યો સમજાવો ત્રણ ગુણ અને તળ સંચાલન સપાટીના કાર્યો સમજાવો ત્રણ ગુણ તો આજે ગઈકાલે આપણે ત્રણ ગુણનો એક પ્રશ્ન જોયો હતો કયો જોયો હતો કે ભાઈ ઉચ્ચ સંચાલન સપાટીના કાર્યો આજે આપણે જોવાના છીએ બાળકો ત્રણ ગુણનો બીજો પ્રશ્ન જેને આપણે કહીએ છીએ મધ્ય સંચાલન સપાટીના કાર્યો મધ્ય સંચાલન સપાટીના કાર્યો અને બીજું આપણે જોવાના છીએ બાળકો ત્રણ ગુણનો પાછો એક પ્રશ્ન આ બંને પ્રશ્ન આજે આજે આપણે જોવાના છીએ તો તળ તળ સંચાલન સપાટીના કાર્યો ચાલો ગઈકાલે આપણે વાત કરી કે ભાઈ ઉચ્ચ સંચાલન સપાટી એ જે લોકો હોય બરોબર છે સીઓ હોય કે મેનેજિંગ ડિરેક્ટર હોય કે જનરલ મેનેજર હોય કે સંચાલન મંડળ આ લોકો કયા કયા કાર્યો કરે છે સપાટીએ જે કઈ પણ આવી પડી હોય એનું સોલ્યુશન નિરાકરણ લાવવું આવા ઘણા બધા કાર્યો ઉચ્ચ સંચાલન સપાટીએ થતા હતા હવે આજે યસ ધંધાકીય એકમ ના ટ્રસ્ટી તરીકેનું કાર્ય ઘણા બધા મુદ્દા આપણે જોયા હતા ને બધા મુદ્દા બાળકો ખાસ યાદ રાખવાના છે ઓકે હવે આજે આપણે જોવાના છીએ મધ્ય સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટીના કાર્યો બંને ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો છે યાદ રાખજો વેરી મોસ્ટ પ્રશ્નો છે ચાલ તો ચર્ચા કરીએ બાળકો મધ્ય સંચાલન સપાટીના કાર્યો હાલો મધ્ય સંચાલન સપાટીનું નામ છે અધિકારીઓની સપાટી કારણ કે મધ્ય સંચાલન સપાટી એ ધંધાકીય એકમના વિવિધ વિભાગો હોય છે ખરીદ વિભાગ ગઈકાલે બધી આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી કે ખરીદ વિભાગ હોય તો ત્યાં ખરીદીનું કામ થાય ઉત્પાદન વિભાગ હોય તો ઉત્પાદનને લગતા તમામ કાર્યો એ વિભાગમાં થાય વેચાણ વિભાગ હોય તો વેચાણ કઈ રીતે વધારવું તેના કામ એ વિભાગમાં થાય નાણાં વિભાગ ભાઈ ધંધાકીય એકમને દોડતો અને ધમધમતો રાખવો હોય તો નાણાંની અતિ આવશ્યકતા હોય છે તો નાણું ક્યાંથી લાવવું અને તેનો કઈ રીતે ઇષ્ટતમ મહત્તમ ઉપયોગ કરવો અને કર્મચારી વિભાગ કર્મચારીઓ પાસેથી કર્મચારી આપણને જે સમય આપે છે એ સમયમાં કઈ રીતે પૂરેપૂરી કાર્યક્ષમતાથી વધુમાં વધુ કર્મચારી પાસેથી કામ કઢાવી શકાય અને કર્મચારીઓને કઈ રીતે કાર્ય સંતોષ અપાવી શકીએ કે જેથી કર્મચારી ફેરબદલીનો દર ઘટી જાય ઓકે તો મધ્ય સંચાલન સપાટીએ અધિકારીઓ હોય છે તો આ અધિકારીઓના કાર્યો શું છે તો પહેલું કાર્ય છે પેલા એ કહી દો બાળકો મધ્ય સંચાલન સપાટી છે ને એ ઉચ્ચ સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટીને જોડતી કળી છે યાદ રાખજો મધ્ય સંચાલન સપાટી એ ઉચ્ચ સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટીને જોડતી કડી છે હા જો તળ સંચાલન સપાટીને ઉચ્ચ સંચાલન સપાટીનું કામ હોય ને તો એ સીધા સીધે સીધા નો થાય વાયા વાયા થવું પડે વાયા થવું પડે એટલે પેલા મધ્ય સપાટીએ જવું પડે મધ્ય સપાટીએથી માહિતી તો ઉચ્ચ સંચાલન સપાટીના મુખ્ય અધિકારીઓ કાંઈ પ્રોડક્શનનું કામ ચાલતું હોય સીધા નથી વયા જતા હે ઈ લોકો જે કંઈ પણ હુકમ આદેશ હશે કોને સોંપશે બાળકો મધ્ય સંચાલન સપાટી ક્લિયર થાય છે અને મધ્ય સંચાલન સપાટી એ ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળેલા નિયમો સોરી મળેલા આદેશો કે હુકમોનું પાલન તળ પાસેથી કરાવડાવશે ઓકે તો પહેલું છે જો મુખ્ય વહીવટી અધિકારી આ ભાઈ મુખ્ય વહીવટી અધિકારી એટલે કોણ આપણા પ્રિય સી ઈ આનું એ પૂરું નામ પૂછાય છે યાદ રહેશે ને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મુખ્ય ચીફ એટલે મુખ્ય

તેનો અમલ કરવાનું કામ કોનું છે મધ્ય સંચાલન સપાટીનું ક્લિયર આજે ઉચ્ચ સંચાલન સપાટીએ સીઈઓ હોય મેનેજિંગ ડિરેક્ટર હોય જનરલ મેનેજર હોય તે જે કંઈ પણ હુકમો આપે અને સૂચનાઓ આપે તેનો અમલ કરવાનું કામ મધ્ય સંચાલન સપાટીનું છે જેમ કે ઉદાહરણ તરીકે લઈએ કે ઉચ્ચ સંચાલન સપાટીના અધિકારીઓ અથવા સીઈઓ એવું નક્કી કર્યું કે આપણા ધંધાકીય એકમનો જે સમય છે તે સમય પહેલા સમય હતો બાળકો આઠ થી આઠ નો કેટલી કલાક થઈ બાર કલાક તો સી એ એવી જાહેરાત કરી એવો હુકમ આપ્યો કે દરેક કર્મચારીઓનો તમારો દરેક વિભાગમાં કામ કરવાનો સમય આજથી થઈ જશે નવ થી છ હાલો નવ થી છ એટલે કેટલા કલાક થાય બાળકો ત્રણ કલાક ઘટી ગઈ ને કેટલી કલાક થશે નવ કલાક તો આ ટાઈમ કરી નાખ્યો બોલો આ હુકમ આપી દીધો ક્લિયર થઈ ગયું આને કહેવાય હુકમ બોલો આ હુકમ નું પાલન કોણ કરશે મધ્ય સંચાલન સપાટી અને મધ્ય સંચાલન સપાટીના અધિકારીઓ આ હુકમ ક્યાં પાસ કરશે તળ સપાટી એટલે તળ સપાટી આ હુકમ નું પાલન કરાવડાવશે હવે સૂચનાઓ ઉચ્ચ સંચાલન સપાટીના જે અધિકારીઓ હતા મેનેજિંગ ડિરેક્ટર હતા જનરલ મેનેજર હતા કે સી ઈઓ હતા કે જે કર્મચારીઓ લેટ થાય એક પંચિંગ મશીન એવી સૂચના સૂચના આપી આપી અધિકારીઓને કે ભાઈ દરવાજા પર દરેક વિભાગના દરવાજા પર અથવા દરેક ક્ષેત્રે નીચે પ્રોડકશનનું જે કામ થઈ રહ્યું છે ત્યાં પંચિંગ મશીન મૂકો ત્યાં પંચિંગ સમયસર ટાઈમ ટુ ટાઈમ આવે છે એવા કર્મચારીઓને આપણે કમિશન અથવા નાણાકીય પ્રોત્સાહન આપીને પ્રોત્સાહિત કરીશું આવી સૂચના આપી તો આ બધા કામ કોણ કરે છે બાળકો ઉચ્ચ સંચાલન સપાટી કરે છે જે કોને સોંપે છે મધ્ય સંચાલન સપાટીને અને મધ્ય સંચાલન સપાટીના જે અધિકારીઓ છે એ આ તમામ પ્રકારના હુકમો અને સૂચનાઓનો શું કરે છે અમલ કરે છે યસ આઈ કાર્ડ સ્કેનિંગ હોય ઘણી જગ્યાએ ફેસ એટલે કે આઈસ સ્કેનિંગ હોય ઘણી જગ્યાએ સ્તંભ સ્કેનિંગ હોય ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ સ્કેનિંગ જેને આપણે કહીએ છીએ તો આ સૂચના આવી રીતે ધંધાકીય એકમમાં અવનવી સૂચનાઓ આવતી હવે સિમ્પલ વસ્તુ છે સી ઈ સીઈઓ લેવલનો માણસ ડિરેક્ટર લેવલનો માણસ જનરલ મેનેજર લેવલનો માણસ આ વ્યક્તિ જે કંઈ પણ નિર્ણયો લે એ નિર્ણયો કાંઈ તળ સપાટીએ સીધા આપવા માટે જતા નથી એ વ્યક્તિ માત્ર કોને સોંપી દેશે મધ્ય સંચાલન સપાટી બાકીનો વહીવટ મધ્ય સંચાલન સપાટી બોલો આ હુકમો અને સૂચનાઓનો શું કરશે અમલ કરશે સમજાય છે મધ્ય સંચાલન સપાટી સૂચના અને હુકમોનો શું કરશે અમલ કરશે અનુકરણ કરશે અને એનો અમલ કરાવડાવશે કોની પાસેથી તળ સંચાલન સપાટી પાસેથી અને તળ સંચાલન સપાટીના જે નિરીક્ષકો છે જોબરો છે અને ફોર્મેનો છે આ સેમ પ્રોસિજર કોની પાસે કરાવડાવશે કામદારો પાસેથી કર્મચારીઓ પાસેથી ઓકે એટલે ખાસ યાદ રાખજો એવો પણ પ્રશ્ન આવે છે કે ભાઈ મધ્ય સંચાલન સપાટી એ ઉચ્ચ સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટીને જોડતી કડી છે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો નંબર બે દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરે છે ગઈકાલે આપણે વાત કરી અંદાજપત્ર એટલે બજેટ ચાલો કોઈ પૂછે બજેટ શેના માટે હોય તો કે ભાઈ બજેટ ભવિષ્ય માટે હોય શેનું હોય

તો વિદ્યાર્થી મિત્રો ફોર એક્ઝામ્પલ આપણે લઈએ ભાઈ વેચાણ વિભાગે પોતાનું બજેટ બનાવ્યું અને વેચાણ વિભાગે બજેટમાં લખ્યું કે ભાઈ મારે આ વર્ષે પાંચ આ મહિને એમ સમજો કે ભાઈ પાંચ લાખ રૂપિયાની વસ્તુનું વેચાણ કરવું છે ચાલો પાંચ લાખની વસ્તુનું વેચાણ કરશે એટલે આવક કેટલી કરવી છે પાંચ લાખ ચાલો વેચાણ વિભાગના અધિકારીને આવક કેટલી કરવી છે પાંચ લાખ ના બદલામાં એણે ખર્ચા બતાવ્યા આવકનું તો કહી દીધું બજેટ આ અંદાજ છે હો હજુ આવું કાંઈ થયું નથી આ ભવિષ્યની વાત છે એટલે વેચાણ વિભાગને વિચાર વિચારી લીધું છે કે ભવિષ્યમાં પાંચ લાખ રૂપિયાની આવક મેળવવી છે વેચાણ દ્વારા હવે એણે ખર્ચા દર્શાવ્યો કે ભાઈ પાંચ નું વેચાણ કરવું હોય તો મારે ન્યૂઝપેપરમાં પચાસ હજારની એડ આપવી પડશે ન્યૂઝપેપરમાં ચાલો પછી રોડ રસ્તાઓ વચ્ચે લગાવવા પડશે કેટલાના તો કે ભાઈ પચાસ હજાર ચાલો પચાસ એટલે ખબર પડે હોર્ડિંગ બેનર લગાવવામાં આવે ઓલા બ્રિજ ઉપર ને કોઈ એવું બિલ્ડિંગ હોય એના ઉપર મોટું બેનર લગાવેલું હોય આ તમને આપણને એમ થાય કે સાહેબ એ બેનર એમને લાગી જાય બેનર એમને લાગતા નથી એના માટે ઘણું બધું પેમેન્ટ ભાડું ચૂકવવું પડતું હોય છે ઓકે ત્યારબાદ એક લાખની જાહેરાત ટીવી માં

દસ હજાર પગાર એટલે પચાસ હજાર ચાલો બોલો આવક કેટલી કરવાની છે મહિનામાં પાંચ લાખની સામે ટોટલ ખર્ચ કેટલો થાય છે ગણો પચાસ પચાસ લાખ બે લાખ અને પચાસ હજાર બીજા એટલે ટોટલ ખર્ચ કેટલો થયો અઢી લાખ રૂપિયા એટલે કે બે પાંચ લાખ રૂપિયા એટલે કે બે લાખ પચાસ હજાર રૂપિયા આવું સરસ મજાનું બજેટ તૈયાર કરીને બજેટ અને કયા અધિકારીએ તૈયાર કર્યું વેચાણ અધિકારીએ કયા અધિકારીએ તૈયાર કર્યું વેચાણ અધિકારી અને આ બજેટ વેચાણ અધિકારીએ ઉચ્ચ સંચાલન સપાટીએ મોકલી દીધું હાલો ત્યાંથી શું ડિસિઝન આવશે હું તમને કહું ઉચ્ચ સંચાલન સપાટીએ વિચાર્યું ચાલુ પાંચ લાખ ની આવક એની સામે અઢી લાખ નો તો જાહેરાતનો ખર્ચ છે અને આવક અને નફામાં ફરક હોય તમને પેલા એ કહી દો વિદ્યાર્થી મિત્રો આવક અને નફામાં શું હોય ફરક હોય હાલો આવક એટલે તમે જે વસ્તુ વેચી એના બદલામાં જે પૈસા એ પૂરેપૂરી આવક કહેવાય પણ એમાંથી નફો અલગ નીકળે ને કારણ કે વસ્તુ બનાવવા માટે પડતર કિંમતના ખર્ચા તો થયા કે નહીં તો ઉચ્ચ સંચાલન સપાટીના અધિકારીએ પૂછ્યું હાલો ભાઈ તમે અઢી લાખનો હું તમને જાહેરાતનો ખર્ચ તમે બતાવો છો એની સામે અઢી લાખ રૂપિયાની આવક આપણી પાસે વધે છે આવું મને જણાવો અઢી લાખમાંથી નફો કેટલો વધે એટલે પછી વેચાણ અધિકારી બોલો કે અઢી લાખમાંથી નફો પચાસ હજાર જ વધે બાકીના બે લાખ તો આપણે વસ્તુ બનાવવા માટે વપરાઈ ગયા હોય ને એટલે પછી ઉચ્ચ સંચાલન સપાટીનો અધિકારી બરાબર બરાબર એની મીટિંગ લે સમજાય છે કે ભાઈ આવું બજેટ નો આલે આટલા બધા જાહેરાતના ખર્ચાને સાઈડમાં મૂકો અને બીજો કયો એવો વિકલ્પ અપનાવી શકાય કે જેથી વેચાણ પણ વધે આવક પણ વધે અને નફો પણ વધે એ વિકલ્પ શોધો બસ આ આ રીતની આખી એકમમાં હોય તો મેં તમને એડવાન્સમાં વાત જણાવી બાકી અહીંયા ખાલી એવું જ કીધું છે દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગનું શું બનાવશે અંદાજપત્ર એટલે કે બજેટ અને આ તૈયાર કરીને મંજૂરી માટે કયા ક્યાં મોકલી દેશે ઉચ્ચ સપાટી એનો મતલબ એવો થયો કે વેચાણ અધિકારી હોય ખરીદ અધિકારી હોય ઉત્પાદન અધિકારી હોય કે કર્મચારી અધિકારી હોય એક પણના હાથમાં જાતે ડિસિઝન લેવાનો અધિકાર નથી હાલો વેચાણ અધિકારીને એમ થયું કે મારે અઢી લાખ રૂપિયાની જાહેરાત કરવી છે પણ એ જાહેરાત કરાવીને પછી ઉપર જાણ કરે તો એનું આવી બને ક્લિયર થયું તો અંદાજપત્ર એટલે કે બજેટ તૈયાર કરાવીને બજેટનું અપ્રુવલ એટલે કે મંજૂરી લેવા માટે ક્યાં મોકલવું પડશે ઉચ્ચ સંચાલન સપાટી ઉચ્ચ સંચાલન સપાટીના અધિકારીઓ જે સોરી જે છે સી મેનેજિંગ ડિરેક્ટર આ બજેટ વિશે વિચારશે ચર્ચા કરશે એનાથી કેટલો ફાયદો થશે અને ફાયદો ભવિષ્યમાં કેટલો લાંબો ફાયદો થશે ભવિષ્યનું ઘણું બધું લાંબુ વિચાર કરીને બજેટ મંજૂર કરશે અથવા તો બજેટ રિજેક્ટ કરશે કે આ બજેટ ન ચાલે હા તમે યોગ્ય બજેટ આપ્યું હોય તો મંજૂર થાય આપણે સરકારી કામમાં એવું હોય તમે જુઓ રોડ રસ્તા બ્રિજ બનાવવા હોય એના બાળકો ટેન્ડર પાસ થાય ટેન્ડર અલગ અલગ જેમ કે અત્યારે ભારતમાં બુલેટ ટ્રેનનો બહુ મોટા પાયે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ડન તો હવે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એના માટે ઘણી બધી કન્સ્ટ્રકશન મોટી મોટી કંપનીઓએ ટેન્ડર પહેરાવું સરકાર શું કરશે હવે જો આ સરકાર એટલે ઉચ્ચ સંચાલન સપાટી થઈ ગઈ મધ્ય સંચાલન સપાટીએ ખાલી કીધું કે આટલો ખર્ચો થશે એમાં એમને ફોકાટ લીધો હોય એ ટેન્શન નથી હવે સરકાર આવા ચાર પાંચ દસ જણાના ટેન્ડર તપાસે હા પછી કાંઈ સરકાર એવું જ ન જોવે એમ જોવે નહીં ભાઈ સસ્તું છે ને આપી દઉં એમ ન હોય કેટલીક વાર ક્વોલિટી જોવી પડે ઓકે સસ્તું છે એટલે આપી દીધું ને પછી એમ થાય કે ભાઈ ત્રણ પિલ્લર બન્યા ને ઉપર પછી ઓલું રોડ ચડાવે ને આવે હેઠું એનો કોઈ મતલબ છે નહીં એટલે બધું જ હશે કે ભાઈ પૈસામાં એ સસ્તું હોવું જોઈએ

દરેક વિભાગીય અધિકારીઓ પોતપોતાના વિભાગનું બજેટ તૈયાર કરશે બજેટમાં શું તૈયાર કરશે બાળકો ભવિષ્યમાં કેટલો ખર્ચ થશે અને એ ખર્ચથી ભવિષ્યમાં આવક કેટલી થશે આ બજેટ મંજૂરી માટે ક્યાં મોકલવામાં આવશે ઉચ્ચ સંચાલન સપાટી ત્યારબાદ સિદ્ધિ અંગે જરૂરી નીતિ હાલો આપણે કોઈ પણ તમે વિદ્યાર્થી તરીકે તમે તમારો ગોલ નક્કી કરી નાખ્યો કે હાલો ભાઈ મારે બોર્ડની પરીક્ષામાં એવન ગ્રેડ લાવવો છે બાણું ટકા લાવવા છે નેવું ટકા લાવવા છે પણ એના માટે કોઈ નીતિ ઘડી નથી કે ભાઈ નેવું ટકા લાવવા માટે કઈ રીતે કામ કરશું કે જેથી સરળતાથી પ્રોપર મહેનતથી અને આપણે જે મહેનત કરીએ છીએ એ મહેનતથી નેવું ટકા આવી જ જાય અને નીતિ કહેવાય પછી નિયમો કેટલાક નિયમો ઘડવા પડે આ ઉદાહરણ યાદ રાખ કે ભાઈ મારે નેવું ટકા લાવવા છે મારે મારો ધ્યેય સિદ્ધ કરવો છે તો હું મારા પોતાના પર્સનલ નિયમો ઘડીશ કે ભાઈ દરરોજ સવારે પાંચ વાગે ઉઠીશ એટલે ઉઠીશ દરરોજ બે કલાકનું વાંચન કરીશ એટલે કરીશ દરરોજ બે કલાકનું લેસન કરીશ એટલે કરીશ સમજાય છે બિનજરૂરી જ્યાં પણ ટાઈમ વેસ્ટ થાય છે એ ટાઈમની બચત કરીને ભણવા માટે ટાઈમનો ઉપયોગ કરીશ આ પોતાના સેલ્ફ રૂલ્સ કહેવાય અને માળખાકીય રચના કરવી આલો તમારે ધ્યેય પાર પાડવો છે

નિયમો અને માળખાકીય રચના કરવી આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરવી તેનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો નક્કી કરવા માપદંડો નક્કી કરવા આ બધું કામ મધ્ય સંચાલન સપાટી એ થાય યાદ રાખજો જો બાળકો ઉચ્ચ સંચાલન સપાટી છે ને ધ્યેય નક્કી કરીને દેશે હવે જો આ બધું કામ પણ એને જ કરવાનું હોય તો મધ્ય સંચાલન સપાટીનું કઈ કામ જ નથી એટલે કહેવાનો મતલબ શું થયો ઉચ્ચ સંચાલન સપાટી એટલે તમે એમ સમજો તમે ખુદ ઉચ્ચ સંચાલન સપાટી છો તમે નક્કી કર્યું અથવા સોરી અમે એવું કીધું કે ભાઈ તારામાં પોટેન્શિયલ છે તમારા બધાનામાં પોટેન્શિયલ છે તમારે નેવું ટકા આવે એમ છે હવે એના માટે જરૂરી નીતિ ઘડવી નિયમો ઘડવા બરોબર છે માળખાગીય માળખાગત રીતે તૈયારી કરવી એક માળખોની રચના કરવી અને આ અંગે હવે સમજો બધું તૈયાર થઈ ગયું પછી કાર્ય વિધિ નક્કી કરવી કાર્યની શરૂઆત કઈ રીતે કરીશ પેલા મારે કયો વિષય વાંચવો છે નબળો વિષય પેલા કરવો છે નબળા વિષયમાં કઈ રીતે રિવિઝન કરવું છે પછી જે કાર્ય થઈ રહ્યું છે એનું મૂલ્યાંકન કરવું આપણા કેસમાં એનું રિવિઝન કરવું અને તેની ચકાસણી એટલે ચેક કરતું રહેવું કે આપણે જે દિશામાં આગળ વધી રહ્યા છીએ તે આપણા ધ્યેય સિદ્ધિની દિશામાં જ આગળ વધી રહ્યા છીએ ને ક્યાંય અગવડતા તો નથી પડતી ને જો અગવડતા પડતી હોય તો ઉચ્ચ સંચાલન સપાટીની સલાહ લેવી જોઈએ ક્લિયર એટલે આ બધા કામ કોણ કરશે આજે કોઈ પણ વિભાગીય અધિકારી હોય વેચાણ વિભાગ હોય તો વેચાણ વિભાગની હર હંમેશું પ્રવૃત્તિ રહેશે સૌથી વધુ વેચાણ થાય ઉત્પાદન વિભાગ છે તો ઉત્પાદન વિભાગની પ્રવૃત્તિ શું રહેશે કે વેચાણની સરખામણીમાં સાથે સાથે ઉત્પાદન ક્યાંય ઘટવું જોઈએ નહીં મતલબ વેચાણવાળા એમ કે લાવો 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 વસ્તુ વેચવી છે અને આપણી પ્રોડક્શન ધીમી ચાલતી હોય તો વેચાણવાળો કઈ રીતે વસ્તુ વેચી શકે તો ઉત્પાદન વાળાનો ધ્યેય એ હોય કે સૌથી વધુ આપણે સમયસર ઉત્પાદન કરીએ વસ્તુ ઓકે નાણાં વિભાગવાળો અધિકારી હોય તો એ એની પ્રવૃત્તિ એની કાર્યદક્ષતા શું કે ભાઈ ધંધાકીય એકમમાં જ્યાં જરૂર જણાય ને ત્યાં પૂરતા પ્રમાણમાં પૈસા હોવા જોઈએ પૈસાની અછત ઊભી થવી જોઈએ નહીં ઓકે તો આ બધી વસ્તુ છે કર્મચારીઓ તો કર્મચારી વિભાગનો અધિકારી હોય એનો મુખ્ય હેતુ શું હોય કે ધંધાકીય એકમના સારામાં સારા કર્મચારીઓને આપણે આગળ વધારી એને બઢતી આપી બરોબર છે જરૂર જણાય ત્યાં કર્મચારીને કામના બદલામાં યોગ્ય વેતન આપીએ કર્મચારીને એવું જ કામ સોંપીએ કે જેથી કર્મચારીનો કાર્ય સંતોષ વધે આજે તમે કોઈ કર્મચારીને કામ સોંપો અને કામ એને ન ગમતું હોય તો એ કામ ન ન કરવા બરાબર થયું કહેવાય તો એવું કામ સોંપો કે જે કામ ગમે અને કર્મચારી પોતાની શ્રેષ્ઠ કાર્યક્ષમતાથી એ કામ કરે અને શ્રેષ્ઠ કાર્યક્ષમતાથી કામ કરશે તો એનું વળતર આપણા ધંધાને જ મળવાનું છે તો લખ્યું છે શું કે ભાઈ દરેક વિભાગ પોતપોતાના વિભાગીય અધિકારી તરીકે દરેક પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે એ અંગેના શું લેશે પગલાં લેશે એટલે પોતાના વિભાગની અસરકારકતા કઈ રીતે વધે પોતાનો વિભાગ કઈ રીતે વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરે એ નક્કી કોણ કરશે મધ્ય સપાટી સંચાલનના અધિકારીઓ ક્લિયર થાય છે એવરીબડી ઓકે ત્યારબાદ મધ્ય સપાટી સંચાલન શું કરશે દરેક અધિકારીઓ પોતાના કર્મચારીઓનો જુસ્સો વધે બાળકો જો કર્મચારી તેના કામથી નાખુશ હોય યાદ રાખજો કર્મચારી પોતાના નાખુશ હોય ને એટલે કે પોતાને જે કામ સોંપવામાં આવે છે કામ એને પસંદ નથી અથવા તો કામ પસંદ છે પણ કામ પ્રમાણે વળતર નથી મળતું તો પણ કર્મચારી નાખુશ છે અને આવો કર્મચારી પોતાનામાં જે જુસ્સો રહેલો છે પોતાની જે કાર્યક્ષમતા એ પૂરેપૂરી કાર્યક્ષમતાથી કામ કરી શકતો નથી અને આ નાખુશ કર્મચારી એમ સમજવાનું કે ધંધાકીય એકમને સમય પૂરતો આપે છે પણ પોતે જે સમય આપે છે અને એ સમયમાં જેટલું કામ થવું જોઈએ જેવી ગુણવત્તા વાળું થવું જોઈએ એવી ગુણવત્તા વાળું કામ થતું નથી

તો એને એવું કાર્ય સોંપો કે જેથી કર્મચારીઓને સેટિસ્ફેક્શન મળે અને વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરે જ્યાં જરૂર જણાય જે કર્મચારી જરૂર કરતાં વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરે છે એવા કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન આપો ફોર એક્ઝામ્પલ બોનસ આપો અને વેચાણ વિભાગમાં આવું કેટલું શક્ય બને જે કર્મચારી વધુ વસ્તુનું વેચાણ કરે એને પગાર તો આપો જ પણ વેચાણ ઉપરાંત બાળકો શું આપવું આપવું જોઈએ જોઈએ કમિશન પણ બોલો જે કર્મચારીઓને તમે મહિનાનો પગાર નક્કી કર્યો છે અને એવું કીધું છે કે જેટલો એક્સવાઇઝેડ લિમિટ સેટ કરેલી છે કે ભાઈ લાખ રૂપિયા થી વધુ નું જેટલું વેચાણ થશે એના જેટલું રૂપિયા મતલબ લાખ રૂપિયા છે ત્યાં સુધી વેચાણ કરવાનું છે પંદર હજાર પગાર હાલ એનો મતલબ મહિને પંદર હજાર મળશે એવું કીધું કે લાખ પ્લસ જેટલા વેચાણ વેચાણ કરશો એના પર કમિશન મળશે તો કર્મચારી સમજો લાખ નું કર્યું એટલે પચાસ હજાર વધુ કર્યું તો એ સમયે કર્મચારી પાંચસો રૂપિયા કમિશન મળશે એટલે આવી રીતે કમિશન ની જો સ્કીમ આપવામાં આવે તો કર્મચારીઓ જુસ્સા પૂર્વક કામ કરવા માટે પ્રેરાય તમે જુઓ વિદ્યાર્થીઓ તમારા પપ્પા તમને એમ કે કે ભાઈ ભાઈ ફૂલ મહેનત કરજે હો જેમ કે બહેનો છે એમ કીધું હોય ભાઈ બારમા ધોરણમાં નેવું ટકા આવશે તો હું તને બાઈક ખરીદીને આપીશ લ્યો આનાથી આપણો કાર્ય જુસ્સો વધે હે ને એ એક પ્રકારનું પ્રોત્સાહન છે બોઈઝને એવું કીધું હોય કે ભાઈ ફૂલ મહેનત કરજે ક્યાંય ટાઈમ પાસ કરવા નથી સારા ને સારા એસી થી પંચ્યાસી પર બધાને પોત પોતાની કેપેસિટી પ્રમાણે પોતાના માવતર ટાર્ગેટ આપતા હોય કે ભાઈ કોઈ છોકરાને એમ કીધું ભાઈ તારા એસી થી પંચ્યાસી ની વચ્ચે ટકા આવી જાય એટલે આમ જો

બધાના સંપર્કમાં રહેવું એટલે શું આ આ ખરીદ વિભાગ 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 છે 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 ત્યાર ત્યાર પછી પછી આવે આવે બાળકો ઉત્પાદન અને વેચાણ ચાલો બધા એકબીજાના સંપર્કમાં પૂરેપૂરા કનેક્ટેડ હોવા જોઈએ નહીતર આખી સાયકલ તૂટે અને મોટી મોટી મલ્ટીનેશનલ કંપની હોય ને બાળકો એમાં મોટા મશીન હોય પ્લાન્ટ હોય અને પ્લાન્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે ચોવીસ કલાક કાર્યરત હોય એક વખત પ્લાન્ટ બંધ થાય એટલે એને શરૂ કરવા માટે વળી પાછો ઘણો બધો ખર્ચો લાગી જાય અને સમય પણ લાગી જાય સમજાય છે તો મારો કહેવાનો મતલબ છે કે ખરીદ વિભાગીએ વિભાગના અધિકારીએ કાચો માલ ખરીદવામાં લેટ કર નાખ્યું મોડું કર નાખ્યું આલો કાચો માલની અછત ઊભી થઈ તો બોલો એ કાચા માલની અછત ઉત્પાદન વિભાગને નડશે હા

કે માર્કેટમાં આપણી વસ્તુની માંગ ખૂબ વધુ પ્રમાણમાં વધવાની છે છતાં વેચાણ વિભાગના અધિકારીએ ઉત્પાદન વિભાગને એક એમ એમને જ કીધું કે ભાઈ વેતમાં રહેજો ઉત્પાદન મળજો કરવા હમણાં ગ્રાહકોની ડિમાન્ડ ફૂલ વધવાની છે ને ત્યારે મને ટાઈમ ટુ ટાઈમ સમયસર માલ જોશે તો બોલો વેચાણ વિભાગના અધિકારીએ ઉત્પાદન વિભાગના અધિકારીને જાણ કરી નથી ચાલો સંપર્ક તોટ્યો હવે ઉત્પાદન વિભાગના અધિકારીને બિચારાને ખબર જ નથી કે ભવિષ્યમાં માંગ વધવાની છે એટલે હજુ એની પાસે જે કંઈ પણ વસ્તુ મટીરિયલ હતી એની ચાલે એમ હતું એને ખબર હતી હજુ કાંઈ ઓર્ડર આપવાની જરૂર છે નહીં ઉત્પાદન વિભાગના અધિકારીએ ખરીદ વિભાગને કોઈ પણ જાતની જાણ કરી નહીં કે ભાઈ તું કાચો માલ ખરીદીને ગોડાઉનમાં સ્ટોર કરી રાખજે ગમે ત્યારે હું માગું ત્યારે ઉત્પાદન માટે મને કાચો માલ જોશે કાચો માલ નહીં હોય તો ઉત્પાદન પ્રક્રિયા અટકી જશે હાલો બોલો આને કહેવાય સંકલનનો અભાવ એટલે ત્રણેય વચ્ચે એક સૂત્રતા નથી અથવા અથવા ત્રણેય વચ્ચે સંપર્ક નથી બોલો આ ત્રણે ત્રણ જુદા જુદા વિભાગ છે અને દરેક વિભાગના ત્રણેયના જુદા જુદા અધિકારી હશે ખરીદ વિભાગનો ખરીદ અધિકારી ઉત્પાદન વિભાગનો ઉત્પાદન અધિકારી અને વેચાણ વિભાગનો વેચાણ અધિકારી એટલે અહીંયા લખ્યું છે કે અન્ય વિભાગના અધિકારીઓ સાથે આ બધા માટે એકબીજા અન્ય વિભાગ કહેવાય અને દરેક અધિકારીઓ એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવા જોઈએ અને સંકલન સ્થપાવવું જોઈએ જો સંકલન તૂટશે સંપર્ક તૂટશે તો આ પરિસ્થિતિ આવીને ઉભી રહેશે હાલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો યશોર નો પેટા વિભાગના કાર્ય પર ધ્યાન રાખવું ઘણી વાર કેવું હોય મુખ્ય વિભાગ છે કે ભાઈ ઉત્પાદન વિભાગ આ મુખ્ય વિભાગ છે હવે આમાં એક પેટા વિભાગ છે જેનું હું નામ આપી દઉં છું ફિનિશિંગ વિભાગ બરોબર છે તો આ લોકો શું કરે છે કે ભાઈ વસ્તુને પ્રોપર ફિનિશિંગ આપે છે આડાવળી વસ્તુ હોય કે ક્યાંય ઘાટઘૂંટ વિખાઈ ગયો હોય બાળકો તો એને ઘાટ આપે છે પ્રોપર આને પેટા વિભાગ કહેવાય તો મુખ્ય વિભાગનું એ પણ કામ છે કે આપણી વસ્તુનું ઉત્પાદન થઈ ગયું પછી એને ફિનિશિંગ વિભાગમાં તો એને ધ્યાન રાખવું પડે કે કે ભાઈ વસ્તુનું પ્રોપર ફિનિશિંગ થઈને પેકિંગ થાય થાય છે ને પછી એવું આપણે ગાફલાઈમાં રહી ગયા હોય હે વિશ્વાસ ઉપર અને ફિનિશિંગ વાળાએ મન ફાવે એવું ફિનિશિંગ કરીને પેકિંગમાં જવા દીધું અને જ્યારે વસ્તુ વેચાય ગ્રાહકો પાસેથી રિટર્ન આવે ને જે બહુ લાંબી પ્રોસેસ થઈ જાય સમય પણ બગડે અને નાણાંનું પણ નુકસાન થાય તો આ ધ્યાન કોણે રાખવું જોઈએ પેટા વિભાગના કાર્ય પર ધ્યાન કોને રાખવું જોઈએ મધ્ય સંચાલન સપાટીના અધિકારી હોય ત્યારબાદ વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી હવે આપણે હું મારા પોતાના વિભાગનો અધિકારી હોય તો મારા વિભાગની પ્રવૃત્તિઓ પર મારે દેખરેખ રાખવી જોઈએ પછી માહિતી મેળવવી જોઈએ ઇન્ફોર્મેશન કે ભાઈ ખરીદ વિભાગ છે તો ખરીદ વિભાગમાં કઈ કઈ પ્રોસીજર ચાલી રહી છે ઉત્પાદન વિભાગમાં કઈ કઈ પ્રોસીજર ચાલી રહી છે આ દરેક પ્રકારની માહિતી મેળવવાની માહિતી મેળવીને બેસી નથી રહેવાનું માહિતી મેળવીને એનું શું કરવાનું છે અર્થઘટન ચાલો વેચાણ વિભાગના અધિકારીએ માહિતી મેળવી શું માહિતી મેળવી કે ભાઈ જાણો માર્કેટની સિચ્યુએશન શું છે તો એને માહિતી મળી કે ભાઈ માર્કેટમાં દિવાળીનો સમય આવવાનો છે તો કપડા રેડીમેડ કપડાની ડિમાન્ડમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થશે અને આપણે એમ સમજો કે આપણી રેડીમેડ કપડાં બનાવવાની ફેક્ટરી છે તો હવે એ માહિતી પરથી આપણે અર્થઘટન કરવા કે ભાઈ દિવાળી આવશે તો કયા રાજ્યમાં કયા પ્રકારના કપડાનું વેચાણ વધુ થશે હે ને પંજાબ હોય તો એનો પહેરવેશ અલગ હોય ગુજરાત હોય તો ત્યાંનો પહેરવેશ અલગ હોય બરોબર નાના બાળકો હોય તો એનો પહેરવેશ અલગ હોય આ ઘટન કર્યું અને અર્થઘટન કરીને દોરવણી આપવી મધ્ય સપાટીનો જે મુખ્ય વેચાણ અધિકારી છે એ પછી બધાને દોરવણી આપશે અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી રજૂ કરશે અને જરૂર જણાય ત્યાં જે માહિતીનું અર્થઘટન કર્યું છે તમામ માહિતી ક્યાં મોકલશે ઉચ્ચ સંચાલન સપાટી ઓકે ત્યારબાદ નંબર નવ ઉચ્ચ સપાટી સંચાલન ને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું બાળકો આજે કોઈ યોગ્ય નીતિ ઘડવાની હોય કારણ કે માર્કેટમાં કોમ્પિટિશન ખૂબ મોટા પ્રમાણમાં હોય છે યાદ રાખજો અત્યારનું હરીફાઈ વાળું માર્કેટ માત્ર જો ફાયદાકારક હોય ને તો એ છે કસ્ટમર કન્ઝ્યુમર જેને આપણે ગ્રાહકોનું માર્કેટ છે હાલનું માર્કેટ કારણ કે કે માર્કેટમાં કોમ્પિટિશન એટલી તમને એમ થાય આ કમાઈ લેતો હશે બસ એ ખાલી વાતો કરવાની એ કાંઈ બહુ મોટા પ્રમાણમાં નફો નથી કમાવાના એ જમાના ગયા કે જેમાં નફાનું માર્જિન બહુ વધારે હતું ઓકે તો ઉચ્ચ સપાટી સંચાલન ને નીતિ વિષયક હવે કોમ્પિટિશનમાં તમારે ટકવું હોય

હવે આવે છે તળ સપાટી સંચાલનના કાર્યો ક્લિયર થયું તળ સપાટી સંચાલનના કાર્યો બહુ ઈઝી છે એટલા માટે આપણે ઉચ્ચ સંચાલ મધ્ય સપાટીમાં થોડોક વધારે સમય લીધો ડિટેલમાં સમજવા જેવા હતા કારણ કે તમને એ ખબર પડવી જોઈએ મધ્ય સપાટી સંચાલન ઉચ્ચ સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટીને જોડતી કળી છે હવે આ તો સિમ્પલ સમજાશે કે ભાઈ કામદારો મેં તમને કીધું ને કે તળ સંચાલન સપાટી એ કામદારો હોતા નથી કામદારો ક્યાં હોય

આ કામદારો સમયને વેડફી તો નથી રહ્યા ને આ તમામ પ્રકારનું નિરીક્ષણ કરવાનું કામ કોનું છે તળ સપાટી સંચાલન હાલો એવરીબડી ક્લિયર થાય છે ને વિદ્યાર્થી મિત્રો ઓકે યસ ઓકે વેરી ગુડ કેટલા વિદ્યાર્થીઓ છે થઈ જવા જોઈએ કામદારો માં શિસ્ત અને જુસ્સો વધે ને એવા પ્રયત્નો કરવાના બાળકો આજે નિરીક્ષકો જોબરો અને ફોરમેન નું કામ શું હોય ખબર કામદારોમાં ડિસિપ્લિન જો મોડા આવે ને એનું ધ્યાન રાખવાનું સ્કૂલમાં એવું હોય બાળકો પ્રિન્સિપલની નીચે કોણ હોય સુપરવાઇઝર કયા કયા શિક્ષકો મોડા આવે છે એનો આખો રિપોર્ટ તૈયાર કરે ને પછી કોને આપે પ્રિન્સિપલ એ એ નેગેટિવ નથી યાદ રાખજો જ્યારે કોઈ તમારો સમયની નોંધ કરે એટલે સમજવાનું કે એનાથી તમારામાં ડિસિપ્લિન શિસ્તનો ગુણ જાગૃત થશે અને જે વ્યક્તિમાં ડિસિપ્લિન હોય જે વ્યક્તિમાં શિસ્ત હોય એ વ્યક્તિ હંમેશા પ્રગતિ કરે આજે ઉઠીને તમે સવારે સ્કૂલે જાઓ કોઈ એમ કે શૂઝ કેમ નથી પહેર્યા

કે ભાઈ મારે નિયમિત સવારે ઊઠીને કામે જવું છે એટલે જવું જ છે મારે નિયમિત સવારે ઊઠીને સ્કૂલે જવું છે એટલે જવું જ છે તો પછી કેવું થાય હવે નિરીક્ષકો છે એ કામદારોને ઘસકાય કેમ મોડું થયો મોડું મારે નહીં ચાલે પગાર પગાર કપાઈ જાય તો આવું કરવાથી કામદારોનો જુસ્સો વધવાને બદલે ઘટી જાય તો તળ સપાટી સંચાલન પ્રોપર સંચાલન કોને કહેવાય નિરીક્ષકો કામદારોને સમજાવશે કે ભાઈ જે તમે સમયસર આવશો તો તમારામાં ડિસિપ્લિનનો ગુણ વધશે શિસ્તમાં રહેશો નિયમિત બનશો તો એક સમય એવો આવશે કે નિયમિત કર્મચારીઓને આપણે કમિશન પણ આપીએ છીએ તો એનો કામ કરવાનો જુસ્સો વધશે એટલે આ તળ સપાટી સંચાલક હોય જો એમાં કેવું છે બાળકો તળ સપાટી સંચાલન જે નિરીક્ષકો જોબર હોય ને એને સીધો લોઢા કોની સાથે લેવાનો કર્મચારી સાથે એટલે એ લોકોએ પોતાના વાણી વર્તન પર ખૂબ વધુ પ્રમાણમાં કાબૂ રાખવું પડે પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું આજે નિરીક્ષકો અને જોબરો છે એની પાસે પોતે કામ વિભાજિત થઈ ગયેલું એટલે પોતાની પાસે જે કામ છે ને દર રોજનું દરરોજ આયોજન કરવું કે ભાઈ કર્મચારી પાસેથી કેટલા પ્રમાણમાં જે કામ લેવાનું છે એ રિપોર્ટ ક્યારે લેવાનો છે કે ભાઈ સવારથી બપોર સુધીના કામનો રિપોર્ટ લઈ લેવાનો બરોબર એટલે ખબર પડે કે ભાઈ સવારથી બપોર ચાર કલાક છે તો ચાર કલાકમાં પાંચસો યુનિટનું ઉત્પાદન થવું જોઈએ થયું છે સાડી ચારસો એનું મતલબ કર્મચારી કામ ટાઈમ પાસ કરે છે તો બપોર પછી સીધું ચાટકણી કરના કરે ભાઈ કોઈ પણ કર્મચારીએ ટાઈમ પાસ કરવાનો નથી કારણ કે ચાર કલાકમાં સાડી ચારસો યુનિટનું જ ઉત્પાદન થયું છે હવે પછીના બપોર પછીનો જે સમય છે એ સમયમાં પાંચસો યુનિટનું ઉત્પાદન થવું જોઈએ જો આવી સૂચના પણ આપો ને તોય ફરક પડે તમે વિદ્યાર્થીઓ છો તમને સ્કૂલે જાઓ કોઈ ટોકવા વાળું જ ન હોય તો તમે આમ જો રાજા થઈ જાવ હાલો હે પણ તમને કોઈ એમ કે ભાઈ કાલ તેલ નાખીને આવવાનું છો ને તો સ્કૂલમાં નહીં બેસવા દો હા તો કેવું તેલ નાખીને જાય હે ભાઈ કાલે મને શૂઝ ને સોક્સ ને કમ્પ્લીટ જોશ ભાઈ યુનિફોર્મ ડિસિપ્લિનમાં જોશે કોક ટોકે ને બાળકો તો એ વ્યક્તિ માટે મનમાં થેન્ક યુ બોલવાનું જે વ્યક્તિ આપણને ટોકે જે વ્યક્તિ આપણને રોકે એ વ્યક્તિ માટે હંમેશા મનમાં બોલવાનું કારણ કે એ વ્યક્તિને આપણી કેર છે ને એટલા માટે આપણને ટોકે છે એ વ્યક્તિ સારું ઈચ્છે છે ને એટલા માટે આપણને કહે છે કે યુનિફોર્મમાં આવજે એ વ્યક્તિ આપણું સારું ઈચ્છે છે એટલા માટે આપણને કહે છે કે શૂઝ પહેરજે સારું ઈચ્છે છે એટલા માટે કહે છે કે તું વાળમાં તેલ નાખજે કારણ કે ડિસિપ્લિન વાળો શિસ્ત વાળો વિદ્યાર્થી વિદ્યાર્થી જેવો લાગે એવું ઈચ્છે છે કે આ મારો વિદ્યાર્થી છે મારી સ્કૂલ નો વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી જેવો લાગવો જોઈએ રોડ પર ફરતો હોય ને લોકો કહેવા જોઈએ કે આ વિદ્યાર્થી છે કોઈ એટલા માટે તમને આપણને સલાહ આપતું હોય ને તો બોલવાનું મમ્મી હોય પપ્પા હોય કે શિક્ષક હોય કે આપણા ભાઈબંધ હોય સારી સલાહ આપે તો આ કર્મચારીઓને લગતા કાર્યો કરવા જો નિરીક્ષકોનું કામ શું કોઈ કર્મચારી સારું કામ કરતો હોય તો એની નોંધ કરવાની એને બાળકો જરૂર બઢતી બઢતી આપવાની એટલે ટૂંકમાં કહી દો આખા ચેપ્ટરનો આખો પોઈન્ટ આવશે બઢતી એને બઢતી આપવી એટલે શું બાળકો જે પોસ્ટ ઉપર કામ કરે છે ને એના કરતા ઊંચી પોસ્ટ આપવી વધુ સત્તા આપવી અને પગારમાં પણ શું કરવો વધારો યસ એને કહેવાય પ્રમોશન પછી જરૂર જણાય તમને એમ થાય કોઈ કોઈ કર્મચારી મશીન સાથે કામ કરવામાં અટવાય છે તો આવા કર્મચારીને ઝાટકી નથી નાખવાનો કે તું ઘુઘા જેવો શો કરતા નથી આવડતું તને તને કીધું ભાન પડતી એમ એને કામ શીખવાડો જે ટ્રેન થયેલો જે યોગ્ય કર્મચારી છે ને એની બાજુમાં બે દિવસ બેસાડો કે ભાઈ તું ભલે બે દિવસ અહીંયા બેસ ને પ્રોપર તાલીમ લે અને શીખ આ કામ કોનું છે તળ સપાટી સંચાલન એ બદલી તમને એમ લાગે કે ભાઈ કોઈ કર્મચારીને આપણે આપણા બીજા વિભાગમાં મૂકવો જોઈએ તમને એમ કોઈ કર્મચારી આ કર્મચારી પાસે તો આ વિભાગ કરતા સારી સ્કિલ છે હે તો આ કર્મચારીને સમજો કોઈ કર્મચારી છે બરોબર એ એડ વિભાગમાં છે પણ એની બોલવાની સ્કિલ બહુ સારી છે તો તમને એમ થાય કે આને તો છે ને વેચાણ વિભાગમાં નખાય આ બોલીને બાટલીમ ઉતારી દે કસ્ટમરને હે તો એની બદલી કરો આ બધું ધ્યાન કોને રાખવાનું છે નિરીક્ષકોએ ત્યારબાદ પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ હુકમો અને બાળકો કાર્યક્રમો મેળવવા જો નિરીક્ષકો પણ શું કરશે એ પણ ઉચ્ચ સોરી નિરીક્ષકોની ઉપર કોણ હોય ખબર મધ્ય સંચાલન સપાટીના અધિકારી તો એ લોકો કોઈ પણ કાર્ય કરવા છે તો એના માટે જરૂરી સૂચનાઓની જરૂર પડે હે આપણે કેમ આપણા મેન્ટર્સ હોય આપણા વડીલો હોય આપણે કોઈ નવું કામ કરવું હોય તો આપણે એની સૂચનાઓ લઈએ સૂચનાઓ લઈએ ને એટલે ક્યારે દુખી નહીં થઈએ યાદ રાખજો તો એના હુકમો અને કાર્યક્રમો મેળવવા ઓકે ત્યારબાદ યંત્રોનું સમારકામ અને જાળવણીને લગતા કાર્યો કરવા જોઈ લો કોઈ પણ યંત્ર છે બાળકો બરોબર એની પ્રોપર ગોઠવણી થવી જોઈએ જેથી આપણી પાસે જે જગ્યા છે ને જગ્યાનો મહત્તમ ઉપયોગ થઈ શકે બીજું યંત્રોનું સમારકામ

યંત્ર જીવશે અને વધુ સારું પ્રોડક્શન આપશે હે તો એને કહેવાય યંત્રનું સમારકામ પછી યંત્રની જાળવણી કરવી કે ભાઈ આ દરરોજ સવારે ઊઠીને કર્મચારીઓને સૂચના આપો ભાઈ તમે જે મશીનમાં કામ કરો છો ને એ મશીનને લીધે તમારું ઘર ચાલે છે હેં તો એ મશીન પર એટલીસ્ટ સવારે આવીને કમ્પ્લીટ કપડું મારો એને સાફ સફાઈ કરો વ્યવસ્થિત છે આને જાળવણી કઈ રીતે કહેવાયની કેર કઈ રી કહેવાય હે પછી મશીન મશીનમાં એમ થાય કે ભાઈ મશીનમાં જ કામ બગડે છે પછી ઢીકે પાટે નો આવવાનું હોય મશીન સાથે હાલો સમજ પડે છે મશીન છે એને જ ખબર પડતી પણ આપણને જ પડે છે ને અમુક તો મારા દીકરા દાયજ ઉતારે એટલે વસ્તુ ઉપર ઉતારે હાથમાં વસ્તુ હોય એનો ઘા કરે આને તો મારા મારા મતલબ આનો સ્ક્રુ ઢીલા થઈ ગયા હોય એમ સમજવાનું આ વસ્તુ ઉપર દાયજ ઉતારે એના સ્ક્રુ ઢીલા હોય એટલે કોઈ પણ વસ્તુ છે એની કેર કરવાની છે મારી પાસે પેન છે ને તો હું પુષ્કળ કાળજી રાખું કે ભૂલથી આ પેન મારા હાથમાંથી પડી ન જાય કારણ કે મને આની કાળજી હોવી જોઈએ એની મારે જાળવણી કરવાની છે આનાથી મારું કામ થાય છે આ ડિસ્પ્લે છે તો આ ડિસ્પ્લેમાં સમજો કે ભાઈ આજે વ્યવસ્થિત હેંગ થઈ ગયું છે આવું થતું નથી બહુ હેવી ડિસ્પ્લે આવે પણ સમજો હેંગ થઈ ગયું તો મારે કાંઈ આની પાસે ઢીકે પાટે ન આવવાનું અને થૂંબો ન મારવાનો થૂંબો મારો તૂટી જાય આમાં કાંઈ વાર ન લાગે હે ને સમજાઈ ગયું તો એની કેર કરવાની છે એની જાળવણી કરવાની છે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી કાચો માલ વગેરે પૂરા પાડવા હાલો આજે મારે યુદ્ધ લડવા માટે જવું છે તલવાર નથી આપી શિલ્ડ નથી આપવું તો હું મરવા જવાનું હાલો કહેવાનો મતલબ એ છે કર્મચારીને તમે કામ સોંપો છો તો કામ કરવા માટે જે કંઈ પણ સાધન સામગ્રીની જરૂર પડે છે પૂરતો કાચા માલની જરૂર પડે છે બધું પૂરું પાડવું જોઈએ સમજાય છે સમસ્યાનું નિરાકરણ કોણ લાવશે તળ સપાટીના સંચાલક એનાથી નિરાકરણ નહીં આવે તો કેસ ક્યાં જાય મધ્ય સપાટીને એનાથી નિરાકરણ ન આવે તો ઉચ્ચ સંચાલન સપાટી ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો છે તળ સપાટીનું કાર્ય શું છે ઉચ્ચ સંચાલન સપાટી એ જે નીતિ ઘડાયું હોય તેનો અમલ કર્મચારીઓ પાસેથી કામદારો પાસેથી કરાવડાવવાનું કાર્ય કોનું છે તળ સપાટી સંચાલન તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી જો ભાઈ તળ સપાટીએ ઘણા બધા પ્રશ્નો ઉદભવતા હોય આ પ્રશ્નો નોંધ સ્વરૂપે લખવા કામદારોની કેટલીક સૂચના હોય કે ભાઈ અમને આ વસ્તુ નહીં ફાવતી આ મશીનમાં બહુ અગવડતા પડે છે તો એ સૂચન ખાલી કરી શકે મશીન પોતે બદલી ન શકે ફરિયાદો કામદારોને કોઈ ફરિયાદ હોય આ બધું લેખિતમાં નિરીક્ષકોને આપશે નિરીક્ષકો આ રિપોર્ટ ક્યાં મોકલશે મધ્ય સપાટી અને મધ્ય સપાટી યોગ્ય અર્થઘટન કરીને જરૂરી લાગશે તો ક્યાં મોકલશે ઉચ્ચ સંચાલન સપાટી ઓકે ક્લિયર થાય છે ત્રણ માર્ક્સમાં પોઈન્ટ પૂછાય એટલે કોઈ પણ છ પોઈન્ટ છ મુદ્દા છ કે સાત મુદ્દા લખવાના તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ સંચાલન સપાટી અને મધ્ય સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટીના કાર્યો વ્યવસ્થિત લખીને મોઢે આજે ને આજે કરજો એટલે જે મેં સમજાયું છે ને તમારા મગજમાં ફીટ રે ઓકે વિદ્યાર્થી મિત્રો ફરીથી મળશું નેક્સ્ટ વીકમાં ત્યાં સુધી યસ બાય બાય ટેક યુ જય હિન્દ ભારત માતા કી જય